ભગવાન પ્રગટ થયા શું બતાવી રહ્યા છે? હું તો સર્વજ્ઞ છું, બસ એ આરતી ભાવ હોવો જોઈએ. કઈ બાર લોક કહેતે હૈ કે ભગવાન કે ઘર મે દેર હૈ પર અંધેર નહીં હૈ. અરે ભૈયા, ના તો દેર હૈ ના તો અંધેર હૈ, દેર હૈ તો બસ તુમ્હારી પુકારને કી દેર હૈ. વો અંતઃકરણ કી પુકાર હોની ચાહીએ. તો એ જે અંતર બહિરવસ્થિતમ છે, એના દર્શન નથી થતા, એના બે કારણો છે. સંસ્કૃત સાહિત્યમાં એક બહુ સરસ મજાનો એક શ્લોક આવે છે, મર્કટસ્ય સુરાપાનમ પશ્ચાત વૃશ્ચિક દંશનમ તન મધ્યે ભૂત સંચાર યદ્વા તદ્વા ભવેત. મર્કટસ્ય સુરાપાનમ પશ્ચાત વૃશ્ચિક દંશનમ. મર્કટની વાંદરાની વાત કરે છે. વાંદરો કેવો હોય? તો કે ચંચલ, એક જગ્યાએ સ્થિર ન બેસે. હવે વિચારો કે એક તો એક ચંચલ વાંદરો, એની પ્રકૃતિ એવી, અને પાછું એમાં મર્કટસ્ય સુરાપાનમ, જો એને સુરાપાન કરી લીધા હોય, અને સુરાપાન અને પાછો વાંદરો ને પાછો પશ્ચાત વૃશ્ચિક દંશનમ, વિછી એની પૂંછમાં દંશ આપ્યો હોય, અને એમાં એ પાછું તન મધ્યે ભૂત સંચાર, એ વાંદરાની અંદર ભૂતનો સંચાર થઈ જાય, તો શું થાય એ વાંદરાની સ્થિતિ? યદ્વા તદ્વા ભવેત. અહીંથી આમ, અહીંથી આમ, અહીંથી આમ, એવી એવો ગાંડો થઈ જાય, એવી હાલત એની થઈ જાય. તો કે આપણું આ મન કેવું છે? તો કે મર્કટ જેવું, ચંચલ. ચંચલમહી મનઃ કૃષ્ણ. એક તો ચંચલ આ મનની પ્રકૃતિ, અને એમાં સંસારના વાસનાઓના સુરાપાન કરેલા, વાસનાઓથી, વાસનાઓની વીછીથી, આસક્તિથી આપણે દંશાયેલા. તન્મધ્યે ભૂત સંચારઃ, અહંતા મમતા રૂપી ભૂતનો એ જીવની અંદર સંચાર થઈ જાય, પછી એ મનની શું હાલત થાય? તો કે યદ્વા તદ્વા ભવેત. એટલે જ મન અહીંથી ત્યાં ને અહીંથી ત્યાં ભટકતું રહે છે. આ મન આપણું જે સ્થિર નથી, મન પર જે આપણો સંયમ નથી, મન કે જીતે જીત હૈ મન કે હારે હાર. અર્જુન કહે, ભગવાન આપ કહો મન મેરે મેં લગા, લેકિન યે તો ચંચલ હૈ કૈસે કરે. આચાર્યજી એનો ઉપાય બતાવ્યો કે એક તો જો તમારે મનને સ્થિર કરવું હોય તો સમર્પિતનો આગ્રહ રાખો. ઠાકોરજીને ધરાવેલું બધી વસ્તુઓ પદાર્થો એનું ગ્રહણ કરો. કારણ કે આપણે કહીએ ને કે અન્ન, જે અન્ન એવું મન, આ જેવું આપણે અન્ન ખાઈએ, અને ઈ અન્ન એના ત્રણ ભાગ થાય. એક તો અન્ન જે સ્થૂલ ભાગ છે, અન્નનો જે આપણે ખાઈએ છીએ, એનો સ્થૂલ ભાગ મલમૂત્રમાં નીકળી જાય. બીજો મધ્યમ ભાગ, જેનાથી શરીર, માંસ આદિ એના બધાનું રચના થાય છે, શરીર નિર્માણ થાય છે, અને એક સૂક્ષ્મ ભાગ મનને જઈને મળે છે. ત્રણ ભાગ છે અન્નના. અને હવે ઈ અન્ન ગમે ત્યાં ગમે તેવું ખાધું હોય, પછી મન ભટકવાનું, મનને શાંતિનો અનુભવ ન થાય. ઘણા કે જે મન બહુ ભટકે છે, તો તું વિચાર તું ખાવા માટે તે કેટલું ભટક્યો છે, તું ગમે ત્યાં ઊભો રહી જાય. જ્યાં ત્યાં ન ખાવું, જે તે ન ખાવું, અને જેમ તેમ ન ખાવું.
કેવા અજીબના ચટકા, કેટલા કેટલાનું તે હેઠું ખાધું, તો તું વિચાર પછી તારા મન કેવું થશે, કેમ શાંતિનો અનુભવ નથી થતો. મનુષ્ય આટલા આટલા કર્મ પ્રયાસ સાધન કરે છે તો એ મનને શાંતિનો અનુભવ કેમ ન થતો. એટલે શ્રી આચાર્યજી કહે કે સમર્પિતનું તમે સેવન કરો, કે એ સમર્પિતનું સેવન કરવાથી તમારો દાસ અધર્મ તો નિભશે પણ સાથે સાથે ઠાકોરજીમાં તમને પ્રેમ થશે. કારણ કે જેનું જૂઠું ખાઈએ એના માટે તમને પ્રેમ થાય. પુષ્ટિ પરંપરા મેં જૂઠની કી બડી મહત્વતા હૈ, કે સ્વરૂપમાં પ્રીતિ થાય, આસક્તિ થાય, પ્રેમ થાય, એટલે આપણે જૂઠન લેતા હોઈએ છીએ. એટલે એ ઠાકોરજીનું ધરાવેલું ઉચ્છિષ્ટ આપણે લીધું હોય તો ઠાકોરજીમાં સહજ પ્રીતિ થાય, પ્રેમ થાય. જેમ જૂના જમાનાની આપણે વાત કરીએ, આપણી એવી કે સંસ્કૃતિ હતી કે જેમ પત્ની પણ પતિની જૂઠી થાલીમાં બેસતી, એ પતિ ભોજન કરી લે અને પછી એની જૂઠી થાલીમાં પત્ની ભોજન કરતી. શું કામ? વાત એ નથી કે ભાઈ ત્યાં સ્ત્રી ઉપર કે પુરુષ પ્રધાનની વાત છે કે સ્ત્રીના શોષણની વાત છે, નહીં, એ ત્યાં એક મીઠી પ્રેમની વાત છે કે એનું જૂઠું ખાય તો એના પતિ માટે એને પ્રેમ આદરની ભાવના જાગૃત થાય. એ હમારી એક પ્રાચીન પરંપરા રહી, આજકાલ સમય મેં એવું નથી જોવા મળતું, ક્યાંક ક્યાંક હશે પણ એ બધી જગ્યાએ નથી. હવે તો ઓલાને જૂઠું ખાવું પડે, ઓલા કામથી એટલો મોડો આવે, રોજના 10-10-11 વગાડી લે, શું થાય બિચારા, ક્યાર સુધી વાટ જુએ. એટલે ઠીક છે, એ તો આ બધી પ્રેમની વાત છે. એટલે આપણે ઠાકોરજીનું જૂઠું એમને આરોગાવ્યા પછી આપણે લઈએ કે એ સ્વરૂપમાં આપણી આસક્તિ થાય, પ્રીતિ થાય. એટલે સમર્પિતનો આપણને આગ્રહની આજ્ઞા કરે. એકવાર કલ્યાણ ભટ્ટજીએ શ્રી ગોકુલનાથજીને પૂછ્યું કે જીરાજ, આપને તાદ્રશી વૈષ્ણવન કે બારે મેં તો બડી બાતે સમજાઈ, બહુત કુછ કહ્યો, તો કભી તાદ્રશી કે દર્શન નહીં કરાય, આપ કૃપા કરો તો તાદ્રશી વૈષ્ણવ કે દર્શન કરું મેં, કે સમય આયે પે તો હું કરાઉંગો. એક દિન કે બાદ શ્રી ગોકુલનાથજી કો પ્રાગટ્ય દિન બહોત સી મંડળી ઇકઠ્ઠી ભઈ, બહોત સે વૈષ્ણવ આયે મહાપ્રસાદ લેવે કે લીએ. સુંદર પલના નંદ મહોત્સવ બધો કાર્યક્રમ થયો અને હવે વૈષ્ણવોની પાતલ થઈ રહી હતી. અને વૈષ્ણવની પાતલ થઈ ત્યાં એક સરસ મજાના ભગવદીય વૈષ્ણવ આવ્યા, પાતલ પર બેઠા, પર બેસે ને પણ કઈ લે નહીં, આંખોમાંથી અશ્રુપાત થાય. બાજુવાળા વૈષ્ણવ પૂછે, અરે ભાઈ, પાતલ ઉપર બેસીને મહાપ્રસાદની ને કેમ રડી રહ્યા છો? તો કઈ બોલે પણ નહીં. તો એ વૈષ્ણવજીને શ્રી ગોકુલનાથજીને સમાચાર આપ્યા કે જીરાજ, એક પત્તલ પે બેઠો ગયો વૈષ્ણવ, રો રો કછું કે નહીં રોય. ગોકુલનાથજી આય, શ્રી આ વૈષ્ણવ કો પૂછ્યું કે કા બાત હૈ, કા ઈચ્છા હૈ, કે બસ પ્રભુ એ પ્રસાદ લિયો નહીં જાય ગો, ઘર જાવે કી ઈચ્છા હૈ. ગોકુલનાથજી કે ઠીક હૈ જા. બોલો આનંદમાં આવીને ઘરે વયો ગયો. બીજા વૈષ્ણવ પૂછે કે જીરાજ, એને પ્રસાદ લીધો નહીં, આપે એને પ્રસાદની પાતલમાંથી ઉભા થઈને જવાની આજ્ઞા આપી દીધી આટલો મોટો આજનો દિવસ? ગોકુલનાથજી કહે કે તુમ વાદિન પૂછ રહે થે ને તાદ્રશી કો સ્વરૂપ કા હૈ, દેખ યે તાદ્રશી વૈષ્ણવ થો, કે યે આજ અપને ઠાકોરજી કો કેવલ એક ફુલકા ધરા કે આયો ઓર અહીંયા આટલી બધી સામગ્રીઓ રાખેલી છે. હવે આને વિચાર આવે કે ઠાકોરજીને મેં કંઈ ધરાવ્યું નહીં ને આ બધું હું પોતે કેવી રીતે ગ્રહણ કરું, તો એનાથી એ પ્રસાદ લેવાતો નથી અને પ્રસાદનું અનાદર પણ થતું નથી. એટલે આંખોમાંથી પ્રેમાશ્રુ એ દ્રવિત થઈ ગયા છે ને જ્યાં એને આજ્ઞા મળી ગઈ ઓલો આનંદમાં આવી ગયો કે આજે ઠાકોરજીને કંઈ ધર્યું નહીં અને હું આ બધું કેવી રીતે લઈ લઉં. યે તાદ્રશી વૈષ્ણવ, ઠાકોરજીને પેડા અને મિશ્રીને ધરતા હો ને અને જ્યારે તમે જમવા બેસો ને વિચાર કરજો, આજે મેં ઠાકોરજીને કેવલ આ જ ધર્યું છે,
ખાલી મિશ્રી ને પેડા થઈ રહ્યા છે ઠાકોરજી, ને આ બધું પકવાન હું ખાઈ રહ્યો છું પ્રભુ, એવો આપનો આ દુષ્ટ દાસ. ને પાછા આપણે કહીએ અમે આપના દાસ છીએ, દાસ તો સ્વામીનું ઉચ્છિષ્ટ લે, અહીંયા તો દાસ ના અલગ એના તામજામ હોય, ને સ્વામી ને તો બિચાર બે બાય બે નું નાનકડું ઘોખલામાં. મકાને લઈએ બનાવીએ જોઈએ, આ આનો બેડરૂમ, આ છોકરાનો બેડરૂમ, આ આનો બેડરૂમ, ભાઈ ઠાકોરજીનો કયો રૂમ રહેશે આમાં? આ બધું એ રૂમ રાખો કે બહુ સામગ્રી ધરાવો કે એનાથી ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, વસ્તુ એ નથી, મુદ્દાની વાત એ નથી. શ્રી મહાપ્રભુજી તો આજ્ઞા કરે, રાસ પંચાધ્યાયની કારિકામાં શ્રી મહાપ્રભુજી કહ્યું, નહીં સાધન સંપત્યા હરિ તુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવ કમ હરિ તોષણ સાધનમ. ન કોઈ સાધન ન કોઈ સંપત્તિ સે ભગવાન પ્રસન્ન હોતે હૈ, કેવલ ઓર કેવલ ભક્તાનામ દૈન્યમેવ કમ, દૈન્યથી જ ભગવાન પ્રસન્ન થાય છે. એનો મતલબ એમ નથી કે કોઈ સાધન અને કોઈ સંપત્તિનો ભગવાનમાં વિનિયોગ ન કરીએ. શું કામ આપણે સાધનનો વિનિયોગ ભગવાનમાં કરીએ છીએ? શું કામ ભગવદ કાર્યમાં સંપત્તિ લગાડવાની છે? કે જો એ સાધન અને એ સંપત્તિ જો ભગવાનમાં નહીં લાગે તો એ સાધન અને એ સંપત્તિ અસમર્પિત રહી જશે, એની સાર્થકતા નહીં થાય. અને અમારા આપણા ગુરુની આજ્ઞા છે કે અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. કે આ સાધન આ સંપત્તિ જે અમે કમાવી રહ્યા છે, જો એ સારા કાર્યમાં વિનિયોગ ન થાય તો એ સંપત્તિ અસમર્પિત રહી જશે. તો એની સાર્થકતા માટે આપણે એનું વિનિયોગ, જો તમારી પાસે સામર્થ્ય છે, પ્રભુની કૃપાથી સામર્થ્ય મળ્યું છે, તો ઠાકોરજીને એ પ્રકારથી વૈભવથી કરો, અને નથી તો ઠાકોરજીને તો ગુંજામાલામાં એ આનંદ છે. પણ આ તો આપણું સમર્પણ થાય. તત્ સિદ્ધૈ તનુ વિત્તજા, શ્રી મહાપ્રભુજી જે આજ્ઞા કરે કે ચિત્ત ક્યારે લાગશે? જ્યારે આપણું તન અને આપણું ધન ભગવદ સેવામાં લાગે ત્યારે આપણું ચિત્ત પણ પ્રભુમાં લાગી જશે. આજે આપણને દુકાન હોય કે આપણી ફેક્ટરી હોય, ત્યાં આપણે 8-8, 10-10 કલાક આપણું શરીરથી ત્યાં જોડાયેલા છીએ, લાખો રૂપિયા ઇન્વેસ્ટ આપણે કરેલા છે, તન અને ધન બંને લાગેલું છે, એટલે મન એનું જ ચિંતન કરતું રહે છે. એટલે શ્રી મહાપ્રભુજી કે જ્યારે તન અને ધન ભગવદ સેવામાં લાગશે ત્યારે તમારું ચિત્ત પણ મન ભગવદ સેવામાં લાગી જશે. તત સિદ્ધૈ તનુ વિત્તજા, આનું સમર્પણ માટે. અને એ સમર્પણ માટે આપણે આ બ્રહ્મ સંબંધ લઈએ છીએ. બ્રહ્મ સંબંધ જે લીધું એને કહેવાય નિવેદન. નિવેદનનું મતલબ જતાવવું. અને જ્યારે જે બ્રહ્મ સંબંધ લીધું ને એ જ્યારે ક્રિયામાં આવી જાય તો એને કહેવાય સમર્પણ. નિવેદન એટલે આ બધું હું મારું માનીને બેઠો, તો આ મારું, આ મારું, મારું, એટલે પ્રભુ આગળ બધું ખુલ્લીને રાખી દીધું, નિવેદન કર્યું, જતા દિયા, યે સબ આપકા હૈ. લેકિન જબ ક્રિયા મેં આ જાય તો વો સમર્પણ હુઆ. તો એક ગુરુ કૃપાથી આજે અહમતા મમતા રૂપી જે માયા, એ વાદળાઓને ભગવાન એ હટાવે છે. અને પછી એ જીવ સેવા કરે ત્યારે એને એ સાક્ષાત રૂપે પ્રભુના દર્શન અવશ્ય થાય છે. જબ તક યે હૈ આડ. બહુત પહેલે એક ગીત સુના થા, ઘૂંઘટ કી આડ સે દિલબર કા દીદાર અધૂરા રહેતા હૈ, જબ તક ના પડે આશિક કી નજર શ્રૃંગાર અધૂરા રહેતા હૈ, ઘૂંઘટ કી આડ સે દિલબર કા દીદાર અધૂરા રહેતા હૈ. તો યે ઘૂંઘટ ક્યા હૈ ભૈયા? તો કે યે માયા રૂપી ઘૂંઘટ. ઓર જબ તક યે માયા રૂપી ઘૂંઘટ હૈ તબ તક દીદાર અધૂરા રહેતા હૈ. જબ તક ના પડે આશિક કી નજર, કિતને ભી શ્રૃંગાર ધારણ કર લો, કિતને હી શ્રૃંગાર ધરાઓ, પર જબ તક ના પડે આશિક કી નજર શ્રૃંગાર અધૂરા રહેતા હૈ.
કેટલાય શિંગાર કર્યા હોય, બધા પ્રશંસા કરે, પણ જો પ્રીતમ ધણી લૌકિક દ્રષ્ટિથી વિચારીએ તો એનો ધણી એની પ્રશંસા ન કરે તો એવો શિંગાર અધૂરા રહેતા. ગોપિયા ભી શિંગાર ધારણ કરતી, સજતી કે ઠાકોરજી કી દ્રષ્ટિ મેરે પે પહેલે પડે ઉનકે લિયે સંવરતી. હમ તો સંસાર કે લિયે સંવરતે હૈ, બહારે જઈએ તો એટલું બધું મેકઅપ ને આટલું બધું ને, ઠાકોરજી આગળ જવું હોય તો આમ ને આમ. ઘણા તો સેવામાં ઓલા લુંગી પહેરીને ને ટાવેલ પહેરીને ને, ઘણા તો ગાઉનમાં ને ડ્રેસમાં ને એવી રીતે સેવા કરતા હોય. એટલે અરે ભૈયા ઠાકોરજી તું તો પ્રભુ કે સન્મુખ જા રહા હૈ, કુછ અચ્છા બન કે જા. હમારે ત્યાં તો હજી એવી પ્રાચીન રીત કે ભાઈ ઠાકોરજી પાસે જઈએ ને તો આ મોઢામાં ઇલાયચી નાખીને અત્તર વત્તર લગાવીને ઠાકોરજીને શ્રમ ન પડે, એ તો આનંદ સ્વરૂપ હૈ, ઉનકો આનંદ હોનો ચાહીએ. બારે જવું હોય તો એટલું બધું મેકઅપ, અને ઘરમાં સેવામાં જવું હોય ઠાકોરજી સન્મુખ તો એમ ને એમ. અને જેના માટે તમે આટલું બારે સજી સવેરીને આપણે જઈએ છીએ, અને ઓલો તો પાછળ ત્યાં આપણને મૂર્ખ માનતો હોય, કેવું મેકઅપ કરીને આવી હતી, એ તો પાછળથી એવું બોલે. આપણે વિચારીએ કે એ બહુ પ્રશંસા, એ આપણને મૂર્ખ સમજે છે સામેવાળા. ભાઈ શરીરનું એટલું લાલન પાલન, એટલા શિંગાર, આપણે કોઈ કામદેવ છીએ? લેકિન નહીં, ચલો અપને આપકો સંવારો સજાવો વો ભી ઠીક હૈ, લેકિન જે ભગવદ પ્રત્યર્થ ન હોય તો પછી એનો શું મતલબ છે? તમને ખ્યાલ હશે કાલે લાલાને બહુ સરસ એક પ્રસંગ વાત કરી. ગુસાઈજીએ પૂછ્યું તો કુ કાયે કો શોખ હૈ, તો કે મેં તો વિરક્ત હું. બીજાએ પૂછ્યું તને કસેનો શોખ છે, તો કે મને ખાવા પીવાનો શોખ છે. તરત એને ઠાકોરજી પધરાવી આપે. ઓલો વિરક્ત પૂછે, જે મને કેમ ન પધરાવી આપે, હું વિરક્ત છું ને ઓલા શોકીનને પધરાવી આપ્યા? કે તું વિરક્ત મારા લાલાની શું સેવા કરે, પ્રભુને સુખ ન પહોંચાડી શકે. ઓલાને ખાવા પીવાનો શોખ છે તો નવી નવી સામગ્રી બનાવીને ઠાકોરજીને અરોગાવતો તો જશે, પ્રભુને લાડ તો લડાવશે. તું મારા ઠાકોરનું શું ધ્યાન રાખીશ? તો શોખ સારી વસ્તુ છે. તમને ફરવાનો શોખ છે, તમને પરફ્યુમનો શોખ છે, તમને સારા સારા વસ્ત્ર પહેરવાનો શોખ છે, તમને ખાવા પીવાનો શોખ છે, પણ એ શોખમાં કૃષ્ણ શામિલ હોવા જોઈએ. રજાઓના દિવસો આવે છે, ફેમિલી સાથે ફરવા જઈએ તો ચલો ઠાકોરજીને સાથે લઈ જઈએ. ભલે તમે જે ઘરમાં જે સેવા કરતા હો એનાથી થોડી ઓછી કેમ ન કરવી પડે, પણ એને આનંદ છે, એમાં તમે એને સાથે લઈ ગયા છો. ફરવા જેવું હોય ને ઠાકોરજીને પધરાવ્યા બીજે થોડી વાર સંભાળી લેજો. અમે જઈએ છીએ ત્યાં તો શ્રમ પડે ને હોટલમાં. અરે શ્રમ એને નથી પડતો, શ્રમ તને પડે છે. હું કામ ખોટું બોલે છે, રેવા દે ને. શ્રમ એને હું પડે છે, તને પડે છે શ્રમ. અને એ ફરીને આવ્યા ને પછી ઠાકોરજીને પધરાવીએ ને આમ દંડવત કરો, પ્રભુ આપે બનાવેલી સૃષ્ટિ તો બહુ સુંદર છે, તો તમે ભગવાનના કૃતજ્ઞ કહેવાશો પણ ભગવાનના ભક્ત ન કહેવાશો. કારણ કે ભક્ત